તો આજે આપણે બનાવશું જાંબુમાંથી એક નવી જ રેસીપી, જેને તમે આજ સુધી ક્યારે નહીં બનાવી હોય. તો સૌથી પહેલા 400-500 ગ્રામ જેટલા જાંબુ લેશું. અહીંયા બને તો મોટા અને દળવાળા જાંબુ લેવાના છે. અને જાંબુ લેતા સમયે જરાક ટેસ્ટ કરી લેવાના કે જાંબુ ગળ્યા તો છે ને. જો ગળ્યા જાંબુ લેશું તો સુગર ઓછી યુઝ કરવી પડશે. તો આવી રીતે હવે ચપ્પુની મદદથી જાંબુની ઉપરનો ભાગ કાઢી લેશું. તો આમ બધા જ જાંબુમાંથી ઉપરનો ભાગ કાઢી લેવાનો છે. અને જો જાંબુ મોટા હશે તો સરળતાથી તેનો પલ્પ નીકળી જશે. આવી રીતે પલ્પ કાઢીને એક બાઉલમાં નાખશું અને ઠળિયા અલગ કરી લેશું. આ ઠળિયાનો પણ મુખવાસ બનાવી શકાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે. તેથી ઠળિયા ફેંકી ન દેજો. તો તમે જોઈ શકો છો કે જાંબુ અને ઠળિયા બંને અલગ થઈ ગયા છે. હવે મિક્સર જાર લેશું. અહીંયા આપણે મિક્સર જારનો જે મોટો જાર આવે છે તે લઈએ છીએ અને તેમાં જાંબુનો પલ્પ એડ કરશું. ત્યારબાદ 2-3 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ, 1/2 ટીસ્પૂન જીરું પાવડર, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટીસ્પૂન મરી પાવડર અને 1/2 ગ્લાસ પાણી એડ કરશું. હવે સારી રીતે બધું ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા તમે પાણીના બદલે બરફના ટુકડા પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે જાંબુનો પલ્પ એકદમ રેડી છે. જો તમને આ થોડોક ઘટ લાગતો હોય તો થોડોક પાણી એડ કરી શકો છો. હવે જો તમારી પાસે કુલ્ફી માટેનો મોલ્ડ હોય તો એ તમે લઈ શકો છો. અને જો એ ન હોય તો બધાના ઘરે ટી કપ તો હોય જ, જેને પેપર કપ પણ કહેવાય છે. તો હવે આ ટી કપમાં જ આપણે જાંબુની કેન્ડી જમાવશું. તો અહીંયા મારા કપ નાના છે એટલે 1 કપમાં 1 ડોચો અને ઉપર 1/2 જેટલો આવે છે. આવી રીતે બધા ટી કપમાં જાંબુનો મિશ્રણ એટલે કે પલ્પ એડ કરશું. અહીંયા જો તમને કેન્ડી વધુ બનાવવી હોય તો મિશ્રણને પાતળું કરી શકો છો. તો બધા કપ એકદમ સારી રીતે ભરાઈને તૈયાર છે. હવે કેન્ડી સ્ટિક તરીકે હું અહીંયા જે આઈસ્ક્રીમની સ્પૂન આવે તે એડ કરું છું. તમે કેન્ડીની સ્પેશિયલ સ્ટિક આવે છે તે પણ યુઝ કરી શકો છો. સ્ટિક આવી રીતે નીચે સુધી ટચ થાય એ રીતે ઇન્સર્ટ કરવાની છે. હવે 6-7 કલાક કે પછી પૂરી રાત માટે ફ્રીઝરમાં રાખી દેશું, જેનાથી સારી રીતે સેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ જાંબુ કેન્ડી સેટ થઈ ગઈ છે. હવે કાતરની મદદથી કપને કાપીને પણ કેન્ડીને ડીમોલ્ડ કરી શકાય છે. પણ અહીંયા જરાક ખેંચીને કાઢીએ છીએ તો આરામથી નીકળી જાય છે. જો કેન્ડી આવી રીતે ન નીકળે તો કપને કાપીને ડીમોલ્ડ કરજો. હવે બરફના ટુકડા ઉપર જાંબુ કેન્ડીને સર્વ કરશું. તો તૈયાર છે નવી જ રીતે જાંબુમાંથી નવી રેસીપી, જે ઉનાળાની ગરમીમાં મળી જાય તો બાળકોને બીજું શું જોઈએ. ખૂબ જ ટેસ્ટી અને ચટપટી જાંબુની આઈસ કેન્ડી એકવાર તો બનાવજો જ. સાથે સાથે જ્યારે ખાવી હોય ત્યારે ઉપરથી થોડોક ચાટ મસાલો અને જરાક લીંબુનો રસ નીચોવવાનો, તેનાથી ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય છે. અને આ કેન્ડી કોઈ પણ જાતનો એસેન્સ કે કલર વગરની છે, તેથી એકવાર જરૂર બનાવજો. બાળકોને ખૂબ જ ભાવશે એની મારી ગેરંટી છે. અને કોઈ પણ કારણોસર મારી મહેનત તમને પસંદ આવી હોય તો મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો.